હવે વાત કરીએ એવા અનોખા ઉમેદવારની કે જે દર વખતે ચૂંટણી હારે છે પરંતુ હિંમત નથી હારતા. દર વખતે તેમને ચૂંટણીમાં કારમી હાર મળે છે, ડિપોઝિટ પણ જપ્ત થઈ જાય છે, પરંતુ જેવી નવી ચૂંટણી આવે કે તે ઉમેદવાર ચૂંટણી રણમાં ઉત્સાહભેર ઉતરવા તૈયાર થઈ જાય છે. વડોદરાના જાહેર માર્ગો પર ચૂંટણી પ્રચાર કરતા આ ઉમેદવારને જુઓ. આ ઉમેદવારનું નામ છે તપનદાસ ગુપ્તા અને તેની પાર્ટીનું નામ છે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા. પરંતુ વડોદરાના અન્ય તમામ પક્ષોના ઉમેદવારો કરતાં ઉમેદવાર ઘણી રીતે અલગ છે. તપનદાસ ગુપ્તા અગાઉ 5 વખત લોકસભાની અને 1 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તમામ ચૂંટણીમાં તેમની કારમી હાર થઈ છે, ડિપોઝિટ પણ જપ્ત થઈ છે, પરંતુ તેમનો ચૂંટણી લડવાનો મોહ ભંગ નથી થઈ રહ્યો. આજના હાઈટેક ચૂંટણીના જમાનામાં પણ તપનદાસ એકદમ સામાન્ય રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. એકમાત્ર મારુતિ વાનમાં ઉમેદવાર અને તેમની સાથે 4 જેટલા સમર્થકો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને લોકો પાસે મત અને ચૂંટણી ફાળો બંને માંગી રહ્યા છે. તપનદાસ ગુપ્તા ભલે ચૂંટણી હારતા હોય પરંતુ તેઓ હિંમત હારવા માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે તે ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ લોકોનો પ્રેમ જીતવા માટે ચૂંટણી લડે છે. તેમના મુદ્દા લોકો સુધી પહોંચે અને લોકો જાગૃત થાય તેના માટે તેમણે ચૂંટણીમાં જંપ લાવ્યું છે. અમે વખત લોકસભાની ચૂંટણી, 5-1 વખત વિધાનસભાની ચૂંટણી લડી છે. જ્યાં સુધી ડિપોઝિટની વાત છે ને, બીજાને સમજણ પ્રમાણે આ ડિપોઝિટ ગુમાવ્યા છે, પણ અમે સમજીએ છીએ કે આ ગુમાવવું ના કહેવાય. જે રીતે અમે લોકોને વચ્ચે જઈએ છીએ, લોકોને સાથે વાત કરીએ છીએ, લોકોને અંદર કોન્ફિડન્સ આપી શકીએ છીએ, આ ચૂંટણી વખતે બીજા પક્ષો જ્યારે જાતિ જ્ઞાતિ ભાષા ધર્મના આધારે ચૂંટણી લડે છે, કરોડ રૂપિયા લાણી કરીને ચૂંટણી લડે છે, એ વખતે ઉચ્ચ નીતિ નૈતિકતાની આધાર લઈને સાચો મુદ્દાને લઈને લોકોની વચ્ચે જઈએ છે, એટલે આ ડિપોઝિટ ગુમાવવું એમ કહેવાય જ નહીં. પરંતુ એના કરતાં બહુ મહત્વની વાત, આવનારા દિવસોમાં જે કોઈ પણ લોક વિરોધી નીતિઓ આવશે એને સામે અમે છાતી ઊંચા કરીને લડત કરી શકીશું. તપનદાસ બેરોજગારી, ઇલેક્ટોરલ બોન્ડ, ખેડૂતોનું દેવું, ખેડૂતોના આપઘાત, મહિલા ઉપર અત્યાચાર, મોંઘવારી, શિક્ષણ જેવા મુદ્દાઓ પર લોકો પાસે મત માંગી રહ્યા છે. પરંતુ એક પણ ચૂંટણીમાં હજુ સુધી મતદારોએ તપનદાસ ગુપ્તા પર વિશ્વાસ મૂક્યો નથી. ત્યારે શું સતત 6ઠી વખત લોકસભાની ચૂંટણી લડતા તપનદાસ ગુપ્તાને મતદારો જીતાડશે કે પછી હર હંમેશની જેમ તેની કારમી હાર થશે, તે મહત્વનો પ્રશ્ન છે. અભ્યાસ કરીએ છીએ. એક સમયમાં એમએસ યુનિવર્સિટી સસ્તું શિક્ષણ માટે બહુ પ્રખ્યાત હતી, પણ આજે એ જ એમએસ યુનિવર્સિટીમાં 30,000, 50,000, 80,000 બધા કોર્સેસ ચાલી રહ્યા છે. ત્યારે લોકો એક લાચારી અનુભવ કરે છે કે હવે ચૂંટણી જતી રહીને અમે લોકો હવે લાચાર થઈ ગયા. ત્યારે અમે એક અપીલ લઈને લોકો પાસે જઈ રહ્યા છીએ કે આ ચૂંટણી પછી પણ જો કોઈ સત્તાધારી પક્ષો લોક વિરોધી નીતિઓ લઈને આવે તો એની સામે આપણે લડવા માટેની આપણી અંદર એક રાજનીતિક ચેતના હોવી જોઈએ અને તાકાત હોવી જોઈએ, અને એ જ વાતને લઈને આપણે લોકોની વચ્ચે જઈએ છીએ. અને અમે એ જ માનીએ છીએ કે જો અમે ચૂંટણી પછી લોકોના આંદોલન કરવામાં જે સફળ થઈશું એ જ અમારી સાચી સફળતા છે. ચૂંટણીમાં હાર થાય કે જીત થાય તો અલગની વાત છે.